ડભોડા ખાતે અતિ પ્રાચીન હનુમાન દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળે છે. લોકો પોતાની માનતાઓ માની અને દૂર દૂરથી અહીંયા દાદાને રીઝવવાના પ્રયાસો કરતા હોય છે, પરંતુ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ભારત સરકાર દ્વારા તમામ મંદિરોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે ફરીથી મંદિર ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, તેમજ લોકોને કોરોના વાયરસનો ચેપ ના લાગે તે માટે મંદિર તરફથી પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સૌપ્રથમ લોકોની ભીડ જામે નહીં તે માટે સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવી રહ્યું છે, તેમજ ફરજિયાત માસ્ક પહેરાવવામાં આવે છે. ત્યારબાદ મંદિરમાં એન્ટ્રી પહેલાં લોકોનું ટેમ્પરેચર માપવામાં આવે છે અને ત્યારબાદ ટોકન આપી લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ સેનેટાઇઝર કર્યા બાદ લોકોને દર્શન કરાવવામાં આવે છે, જેથી કરી લોકોને કોરોના વાયરસનો ચેપ ના લાગે અને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ભક્તો દાદાના દર્શન કરી શકે. કોરોનાની મહામારી પછી સરકારે મંદિર ધાર્મિક સ્થાનો જે બંધ કરાવ્યા હતા એ ખોલવાની પરવાનગી 7/6/2020 દિવસે આપી, પણ અમે લોકોએ મંદિર એક મહિનો લેટ 7/6/2020 દિવસે ખોલ્યું. કારણ કે શું કે અમારું મંદિર છે ત્યાંથી અમદાવાદ અને ગાંધીનગરથી ઘણા બધા દર્શનાર્થીઓ આવતા હોય છે, અને જે કન્ટોનમેન્ટ એરિયા બધા છે, રેડ ઝોન છે, એમાંથી આવતા હતા. માટે તકેદારીના પગલા રૂપે અમે એક મહિનો મંદિર લેટ ખોલ્યું છે. 7/7/2020 દિવસે અમે આ મંદિર ખોલ્યું. એમાં અમે મંદિરમાં ફરજિયાત માસ્ક અને સેનિટાઇઝ થઈને જ દર્શનાર્થીઓનો પ્રવેશ ટોકન સિસ્ટમથી આપવાનું નક્કી કર્યું હતું, અને કોરોના સંક્રમિત ન થાય તે માટે ખાસ તકેદારી રાખી હતી, અને સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું પાલન કર્યા પછી જ અંદર મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. ગયા શનિવારે લોકડાઉન પછીનો પ્રથમ શનિવાર હતો, એ વખતે 8,000થી વધુ દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા, પણ સંપૂર્ણ માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સનો નિયમ પ્રમાણે દર્શન કરવા માટે એ લોકોને વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોને ચેપ ન લાગે એ માટે એમને પ્રવેશ દ્વાર ઉપર સેનેટાઇઝ ટનલ ઊભી કરવામાં આવી છે, પછી ત્યાંથી થોડા આગળ જાવ એટલે બીજી સેનેટાઇઝ ટનલ ઊભી કરવામાં આવી છે. એમનાથી ટેમ્પરેચર એમનું ચેક કરવામાં આવે છે, ટેમ્પરેચર મેન્ટેન હોય અને ટેમ્પરેચર ઓછું હોય તો જ એમના અંદર પ્રવેશ કરવામાં આવે છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને અંદર પ્રવેશ કરવામાં આવતો નથી. અત્યારે આ ટ્રાફિક માટે અમે વિશાળ પાર્કિંગ બનાવેલું છે, અને પાર્કિંગમાંથી જ એ લોકોના ચંપલ ને શૂઝ એ બધું અમને વાહનમાં જ મૂકીને આવવાનું હોય છે, અને ત્યાંથી જ કુંડાળામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જ અહીંયા આવવાનું હોય છે. એ લોકોને કોઈ ચેપ ના લાગે એ માટે ત્યાંથી જ એમને હાથ ઉતરે ત્યાંથી જ હાથ ધોવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને પછી ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. અત્યારે હાલ મંદિર અમે ખુલ્લું રાખ્યું છે, એમાં ટાઈમ સિસ્ટમથી અમે પ્રવેશ આપીએ છીએ. રવિવારથી શુક્રવાર સુધીમાં અમે સવારે 8-12 અને 4:30-7 પ્રવેશ આપવામાં આવે છે, અને શનિવારના દિવસે સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવે છે. આ દરમિયાન બંને ટાઈમની આરતીની દર્શનાર્થીઓને ક્યાંય પણ અંદર પ્રવેશ આપવામાં આવતો નહીં, ફક્ત પૂજારી જ મંદિર બંધ કર્યા પછી એ આરતી કરતા હોય છે. જ્યારે અમદાવાદથી અહીં આવ્યા ત્યારે પાર્કિંગની અંદર સારી એવી વ્યવસ્થા છે વાહન મૂકવાની, વધતા ત્યાંથી અંદર આવવા માટે અહીંયા હાથ પગ પાણીથી પહેલાં દોડાવે છે, પછી ત્યાં ટોકન લઈને અને ટોકન સિસ્ટમથી જ્યારે અંદર જવાનું હોય ત્યાં ટેમ્પરેચર ગન છે, અને ટેમ્પરેચર ગનથી ચેક કરે છે, જે યોગ્ય હોય એને અંદર ટોકન આપીને જવા દે છે. ટોકન લઈને અંદર જ્યાં પછી બે સ્ટેપની અંદર અલગ અલગ જગ્યાએ સેનિટાઇઝર મશીન લાગેલા છે, અને સેનિટાઇઝર મશીનમાં સેનિટાઇઝ થઈને અને જ્યારે મંદિરમાં જવાનું હોય છે, અને મંદિરમાં જતા સુધીમાં તમામ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની વ્યવસ્થા જોવા મળી રહેલી છે, અને દરેકને એ રીતે જ અંદર મોકલવામાં આવે છે. અને મંદિર આગળ જ્યારે દર્શન કરવામાં આવે તો દર્શનમાં પણ ત્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ દર્શન કરાવડાવે છે. અહીંયા સિક્યુરિટી સ્ટાફ, હોમગાર્ડ અને પોલીસની કામગીરી બહુ સારી છે, વત્તા મંદિરના જે વ્યવસ્થાપક છે એ લોકો પણ વ્યવસ્થિત રીતે એ લોકો વ્યવસ્થા ગોઠવેલી છે. અહીંયા કોઈ તકલીફ એવી છે નહીં કોરોનાની મહામારીને લઈને, એટલે સારી રીતે એવા દર્શન થઈ શકે છે. અત્યારે અહીંયા તો વ્યવસ્થા સરસ છે, સારી છે, સોશિયલ ડિસ્ટન્સ સારું છે, અને સેનિટાઇઝર છે એની બી વ્યવસ્થા સારી છે, બરાબર, બધું સારું જ છે અહીંયા, દાદાની મહેરબાની છે. કેમેરામેન રાકેશ ભરવાડ સાથે દિવ્યેશ નસીત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.